કહે છે મહેશભાઈ વસાવા કેવડિયા ખેડૂત માટે? કેવડિયાના મલસમોટ ગામના ખેડૂતોની જગ્યા 303 એકરમાં હવા ખાવાના બહાને આજકી લેવામાં આવી રહી છે, જ્યાં આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સાપુતારાની જેમ કેવડિયા કોલોની જેમ મૂળ માલિકોને હટાવી ત્યાં હોટલો બનાવવાના આશયથી આદિવાસીઓને ખસેડવામાં આવી રહ્યા છે, જેની સામે ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા આંદોલન ચલાવી રહ્યા છે. રિપોર્ટિંગ બાય રાજેશ દરિયાની, ગાંધીનગર. સિંહના નામે 49 ખેડૂત અને 303 એકર જમીન આદિવાસી છે ટોટલ. સોસાયટી બનાવીને હટાવી લેવાય, આ માણસોને ત્યાંથી હટાવે છે અને મંડળી બનાવીને બીજા લોકોને ત્યાં જમીન અપાવે છે હવા ખાવાના મથક પર. એમ કે પર્યટક નું નામ હવા ખાવાનું સ્થળ, જેવી રીતે કેવડિયામાં એ કર્યું સ્ટેચ્યુ પછી, અને આ હવા ખાવાનું સ્થળ છે માલસા મોટે, એને એને સાપુતારો જે એવો બનાવવા માંગે છે. એરો દાખલો મોઈ મૂકજો ને. સાપુતારામાં બી આજે ત્યાંના જે મૂળ માણસો હતા વેર વિખેર થઈ ગયા છે, એવી હાલત અહીં કરવા માંગે છે. પંચાયત જ ત્યાંથી હટાવી દીધી, નોટિફાઈડ એરિયા જાહેર કરી અને હોટલો બધી બહારની આવી ગઈ છે. એવી રીતના અહીં કરવા, એમને એમને ત્યાં વેપાર ધંધો બી નથી, અને જે લારી ગલ્લા મૂકે છે એને નોટિસો વાળે ગળી આપે છે. હા, બાકીનું એ ગામ હતું એ હટાવીને નીચે નીચે કરી દીધું છે સાઈડ પરથી. હા, અને બાકીના જે થોડા ઘણા ઘરો એમાં જ રહ્યા છે જેને જેનો કોઈ આધાર નથી, અને એમને બી પોલીસ ફોર્સ મારફતે ડારા હટાવવાની તૈયારી છે આ લોકોની. કેવડિયા કે માલસામોટની આવા તો હજારો સ્થળ એ લોકો આ વિસ્તારમાં આદિવાસી એરિયામાં કરવાના છે. એટલે માલસામોટ છે, કેવડિયા છે, સાપુતારા છે, આવનારા સમયમાં તો દેવસ્થાનો જે અમારા છે ટ્રાઇબલના એને પણ ધીમે ધીમે આ લોકો એમનો કબજો મેળવીને, દાખલા તરીકે અંબાજી જે હતા ટ્રાઇબલ હતા એની પર કબજો બીજા લોકોએ મેળવ્યો છે, પાવાગઢ પર બીજાએ મેળવ્યો છે. એવી રીતે આવનારા સમયમાં દેવ મોગરાથી લઈને અનેક જે આદિવાસી દેવી દેવતા છે એને એની પર કબજો મેળવી અને આ લોકોનો બિઝનેસ કરવાનો ધંધો છે, કમાવાનો ધંધો, અને એના લોકોને ગુલામ કરવાનો, ગુલામી બનાવી જમીનો લેવાની. એ સિવાય બીજો એમાં કોઈ ડેવલપમેન્ટ. હા, અહીં ગાડી દાખલા તરીકે સ્ટેચ્યુની બાજુમાં ઝરવણી છે, એ ઝરવણી આખું બીજા લોકોને 70 એકરની જમીનો ફાળવવાનું ચાલુ કર્યું ઉદ્યોગોના નામે. ઉદ્યોગ તો હોટલો બી છે, કોરીઓ બી છે, સરકારે એનો એનો જીઆર પાડ્યો છે. કયા વર્ષે કે 70 એકરની જમીનો ઉદ્યોગોને આપી શકાશે પરમિશન. એક લખજો કે જન આંદોલન તૈયાર કરી રહ્યા છે, ટૂંક સમયમાં આ બધા પ્રશ્નો અને કોરિડોરનો લખી દેજો અંદર, કોરિડોરથી વિસ્થાપિત અને જે પેલા તાપી પાર એ ડેમો જે નવ બનાવવાના છે ડાંગની અંદરથી લઈને ધરમપુરને, એનાથી હજારો લોકો વિસ્થાપિત થવાના છે, અને પાણી જવાનું છે તાપી નર્મદાને લિંક કરીને પાછું સૌરાષ્ટ્રમાં અને બીજે બહાર વેચવાની છે. આદિવાસીઓ માટે કોઈ પ્રોજેક્ટ છે નથી ત્યાંના જમીનોમાં.